આપણા નામનો ઉલ્લેખ થાય અને કોઈ વ્યક્તિના મુખેથી દેખીતા ઉત્સાહ સાથે પ્રશંસાના બે શબ્દો નીકળે એ જીવનની સાચી સફળતા. પેલા અમારા બાપ દાદા લે અમારા હુધી અમે બાયને દિશાની મજૂરી કરતા ઉંજો દઈ મનવાળ ભાગી આગળ છોડ ન હતા. અત્યારે અમે ઘરે આ દર્શા કરો આનંદ કરો આવી દાડમાં વાવેલી અને નીલવાણી શાખ દે તે ધારો કે બજાર મને મળતો અમારા ખેતર પાકે અમે આનંદથી ખાઈએ છીએ. પેલો અમે અમારે શું અમે હોવારી વાળું શાક અમારે ડુંગળી નો ગોંઠિયો છે અમારે કોઈ નતો. આ બધા લાડુગા દીધા મોદી સાહેબે અને અમારા માનનીય પરબતભાઈ સાહેબે અમારા ખૂબ લાભ કર્યો એને ખૂબ ખૂબ હજાર વર્ષની ઉંમર કર્યા. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ પ્રજાના પાણીદાર પ્રતિનિધિ. બનાસકાંઠા ગુજરાતનું પ્રવેશ દ્વાર, જેની એક બાજુએ માં અંબાના બેસણા છે તો બીજી તરફ શોભે છે માં નળેશ્વરીનું સ્થાનક. જ્યાં એક પણ બારમાસી નદી નથી એવા બનાસકાંઠાનો એક ભાગ પથરાળ છે તો બીજો ધોળિયો. વરસાદની અનિયમિતતાને કારણે પાણીની અછતે બનાસકાંઠાનું જીવન એક સમયે ખૂબ જ હાડમારી ભર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠા જિલ્લો વિકાસનો પર્યાય બન્યો છે. ગુજરાતના સર્વાંગી વિકાસમાં બનાસકાંઠાનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. કારણ છે બનાસકાંઠાની પ્રજાના પાણીદાર પ્રતિનિધિઓ. દેશની ઉન્નતિમાં, રાષ્ટ્રના નૂતન નિર્માણમાં પોતાનો પ્રદેશ પણ આગળ પડતો ભાગ ભજવે, પોતાના પ્રદેશવાસીઓ પણ બે પાંદડે થાય, સમૃદ્ધિને વરે, સુશિક્ષિત બને અને સ્વસ્થ રહે, આવી ઝંખના સાથે પ્રવૃત્ત બનાસકાંઠાના આગેવાનોમાં મોખરે મૂકી શકાય એવું નામ એટલે આદરણીય પરબતભાઈ પટેલ. આ અંબાના આશીષ અને માં નળેશ્વરીની કૃપાથી આ ભૂમિનું ભાગ્ય બદલવાની ઘટનામાં બનાસકાંઠાની પ્રજાના લલાટે લખાયેલું સુખના સરનામા જેવું નામ છે પરબતભાઈ પટેલ. સૌના લાડીલા લોકસેવક પરબતભાઈ પટેલનો જન્મ વર્ષ 1948માં થરા તાલુકાના ભાચર ગામે આંજણા પટેલ કુળમાં સવાભાઈ લગધીરભાઈ પટેલ અને જવતીબેનના ત્રીજા સંતાન તરીકે થયો. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા પરબતભાઈએ પ્રાથમિક શિક્ષણના શ્રી ગણેશ કર્યા પોતાના જ ગામની પ્રાથમિક શાળામાં. ધોરણ 1-6ના અભ્યાસ માટે પોતાના વતન ભાચરમાં જ રહેલા પરબતભાઈએ 7મા ધોરણથી SSC સુધીના અભ્યાસ માટે વાટ પકડી થરાદની એકમાત્ર માધ્યમિક શાળા જનતા હાઈસ્કૂલની. ભણવામાં પહેલેથી જ તેજસ્વી એવા પરબતભાઈ પટેલે તેમની તરુણાવસ્થામાં જ પોતાના મનોપટલ પર અંકિત કરી લીધો સંસ્કૃત સુભાષિતનો એક સુંદર અંશ, વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ, એટલે કે વિદ્યા જ સર્વશ્રેષ્ઠ ધન છે. જીવનમાં આગળ વધવું હશે તો શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ વાત એમણે સમજી લીધી હતી. સ્નાતક કક્ષાના અભ્યાસ માટે તેઓ પાલનપુર ગયા. LLBની પદવી મેળવી ઊંઝા કોલેજથી. તેમની પ્રથમ નોકરી દુષ્કાળના સમયગાળામાં 1968થી 1969 દરમિયાન રાહત કાર્યોના માસ્ટર ક્લાર્ક તરીકેની રહી તો બીજી નોકરી બનાસકાંઠા જિલ્લાની બનાસ સહકારી બેંકમાં ક્લર્ક તરીકેની રહી. બનાસ ડેરીમાં સુપરવાઇઝરની નોકરી નકારીને તેઓ થરાદ માર્કેટયાર્ડમાં એકાઉન્ટ વિભાગમાં હિસાબનીશ તરીકે જોડાયા. 1973માં NIBMની પરીક્ષા આપી SBI ભાભર શાખામાં હેડ ક્લાર્ક તરીકે જોડાયા. સમાજના અગ્રણી અને પોતાના રાજકીય ગુરુ પૂજ્ય દલુભાઈ દેસાઈ તેમજ જગતા બાપુએ પરબતભાઈને રાજકારણમાં પ્રવેશવા આગ્રહ કર્યો. પરબતભાઈએ તેમના આશીર્વાદ સભર આગ્રહને માન આપી તારીખ 7 ફેબ્રુઆરી 1985ના રોજ બેંકમાંથી રાજીનામું આપ્યું. કોંગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને વિજયી થયા. આમ બનાસકાંઠાને એક પાણીદાર અને લોકપ્રિય નેતાની ભેટ મળી. 1995માં તેમની લોકપ્રિયતાની ચરમસીમાના દર્શન થયા. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, જીત્યા અને રાજ્ય સરકારમાં નાણાં મંત્રી પણ બન્યા. વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા. પરંતુ સમયની ચાલ બદલાઈ અને તેમની હાર થઈ. જોકે મોદી સાહેબને પરબતભાઈના વ્યક્તિત્વ અને સામાજિક નિસ્બત બાબતે પૂરી શ્રદ્ધા હતી. પરિણામે વર્ષ 2007માં તેમને ફરી ટિકિટ મળી, ચૂંટણી જીત્યા અને વર્ષ 2008થી રાજ્ય કક્ષાના મંત્રી તરીકે
આરોગ્ય, સહકાર અને પાણી પુરવઠાની જવાબદારી સંભાળી. વર્ષ 2012 માં ફરીથી ધારાસભ્ય બન્યા. વર્ષ 2017 માં પણ ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા સાથે સિંચાઈ, જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રી બન્યા. વર્ષ 2019 થી આજ દિન સુધી તેઓ બનાસકાંઠા સાંસદ તરીકે સંસદ ભવનમાં બનાસકાંઠાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમજ જળ સંપત્તિ પાર્લિયામેન્ટરી બોર્ડ દિલ્હીના અધ્યક્ષ તરીકે પણ કાર્યભાર સંભાળી રહ્યા છે. રાજકીય કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેલા પરબતભાઈની માર્કેટયાર્ડ થરાદના સફળ સુકાની તરીકેની સમાંતર સફર પણ 21 વર્ષથી અવિરત રહી છે. તેમના મત વિસ્તાર અને લોકોના સર્વાંગી વિકાસ માટે તેમણે કરેલા ઉદાત કાર્યની યાદી ઘણી લાંબી છે. શિક્ષણ ક્ષેત્રે પોતાના વિદ્યાર્થી કાળથી જ શિક્ષણનું મહત્વ સમજી ગયેલા પરબતભાઈ પટેલે તેમના મત વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નોંધનીય કાર્યો કર્યા છે. તેમણે ગાયત્રી વિદ્યાલયની સ્થાપનાની સાથોસાથ ખોડા, માવસરી, સૌપુરા અને ઇઢાડા ખાતે માધ્યમિક શાળાઓ શરૂ કરાવી. 19 પણ વધુ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાવી ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ માટે જરૂરી ઓરડા પણ બંધાવ્યા. બનાસકાંઠામાં શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત બને અને કાયમ જલતી રહે તે માટે તાલુકામાં 2 મોડલ સ્કૂલો, 1 આદર્શ નિવાસી શાળા, આઈટીઆઈ કોલેજ, વાણિજ્ય અને વિનયન કોલેજ, સાયન્સ કોલેજ તેમજ થરાદ ખાતે કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના કરાવી. નાનામાં નાના ગામ કે પરામાં વસતા વિદ્યાર્થીઓ પણ ઇચ્છિત શિક્ષણ મેળવી શકે તે માટે સમરસ હોસ્ટેલ અને ગાયત્રી વિદ્યાલય ખાતે કન્યા હોસ્ટેલ બનાવવાનું ઉમદા કાર્ય કર્યું. આરોગ્ય ક્ષેત્રે શિક્ષણની જેમ જ આરોગ્ય ક્ષેત્રે પણ તેમણે સરાહનીય કામગીરી કરી છે. થરાદ ખાતે રેફરલ હોસ્પિટલ અને SDH સરકારી હોસ્પિટલ ઉપરાંત 2 CHC સેન્ટરો, 8 PHC સેન્ટરો અને 32 જેટલા પેટા હેલ્થ સેન્ટરો શરૂ કરાવ્યા છે. તો વાવ ખાતે 1 CHC સેન્ટર અને 2 PHC સેન્ટરો શરૂ કરાવ્યા છે. કોરોના કાળ વખતે તાતી જરૂરિયાત પૂરી કરવાના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની તેમની નિસ્બતની સાબિતી છે. રોડ રસ્તા. વર્તમાન આધુનિક યુગમાં રોડ રસ્તાની યોગ્ય માળખાકીય સુવિધાઓ અત્યંત આવશ્યક છે. થરાદથી ડીસા અને થરાદથી પાંથાવાડાના 2 4-lane હાઈવે, બનાસ દૂધ સેન્ટરથી માર્કેટયાર્ડ સુધી 4-lane હાઈવે તેમજ અનેક ગામડાઓને જોડતા ડામર રોડની સુવિધાઓ તેમના કાર્યોના બોલતા પુરાવા છે. સિંચાઈની સુવિધાઓ. કોઈ પણ સદીમાં, કોઈ પણ સમયકાળમાં પૃથ્વી પર જળ હંમેશા જીવન કહેવાયું છે. વર્ષોથી ઓછા વરસાદની હકીકત વચ્ચે જીવતા આવેલા બનાસકાંઠાના સર્વાંગી વિકાસ માટે, ખાસ કરીને ખેતી અને પશુપાલન જેવા અહીંના મુખ્ય વ્યવસાય માટે પાણીની સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો હતી. બનાસકાંઠાના સદનસીબે મોદી સાહેબના નેતૃત્વ હેઠળ થરાદ વાવના ગામડાઓને નર્મદા નહેરનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય થયું, જેનો લાભ મળ્યો 1,30,000 હેક્ટર જમીનને. વાવ, સુઈગામ અને થરાદમાં બ્રાન્ચ કેનાલો અને ડિસ્ટ્રિક્ટ કેનાલોના માધ્યમથી નર્મદાના નીર ખેતરો સુધી પહોંચ્યા. પીવાનું પાણી. પોતાની પ્રજા માટે હંમેશા પોતાનાથી બનતું બધું જ કરી છૂટવાની ભાવના સાથે જીવતા પરબતભાઈ પટેલના પાણીદાર પ્રયત્નોને કારણે થરાદ વાવના તમામ ગામડાઓને પીવાનું પાણી મળ્યું. 26 ગામ માટે ચુડમેર ખાતે ફિલ્ટર પ્લાન્ટ બન્યો, 64 ગામ માટે ભાભી ખાતે ફિલ્ટર પ્લાન્ટ બન્યો અને 42 ગામ માટે દેવપુરામાં ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાયો. સીપુ જેવી મહત્વાકાંક્ષી પાઇપલાઇન યોજનાની શરૂઆત, 121 ગામોના તળાવ ભરવાનું આયોજન અને સુજલામ સુફલામ કેનાલ જેવી કામગીરી પરબતભાઈ પટેલના પાણીદાર પ્રયત્નોનું પરિણામ છે. વીજળી ક્ષેત્ર. આ વિસ્તારની વીજળીની જરૂરિયાત પૂરી થાય તે માટે પરબતભાઈ હંમેશા પ્રજાના મશાલજી તરીકે કાર્યરત રહ્યા છે. તેમના પ્રયત્નોથી અનેક વર્ષોની ડાર્ક ઝોનની સમસ્યા દૂર થઈ અને ખેતર સુધી વીજળી પહોંચી. આ માટે તેમણે 66 કિલોવોટના 12 જેટલા સબ ડિવિઝન મંજૂર કરાવ્યા અને 20 સબસ્ટેશન મંજૂર કરાવ્યા. આ ઉપરાંત તેમણે તાલુકા મથકે જનસુવિધા ઊભી કરાવી.
અને ન્યાયાલયનું ભવન પણ મંજૂર કરાવ્યું. પ્રાંત કચેરીની ઇમારત, તાલુકા પંચાયતની ઇમારત અને સેવા સદનની આ નૂતન ઇમારત પણ પરબતભાઈ પટેલે કરેલા લોકસેવાના કાર્યોનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે. લોકસેવાના કામ માટે અડધી રાત્રે પણ હોકારો દેતા પરબતભાઈ પટેલના દરવાજા હંમેશા ખુલ્લા રહ્યા છે. તેઓ સતત લોકોની વચ્ચે રહ્યા છે અને એટલે જ લોકોના હૃદયમાં સ્થાન પામ્યા છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે પરબતભાઈનું હોવું બનાસકાંઠાનું અહોભાગ્ય છે. બનાસકાંઠાના લલાટે લખાયેલી આ હરતી ફરતી સદનસીબી લોકસેવામાં રત રહે, મસ્ત રહે અને સદાય સ્વસ્થ રહે એ જ અભ્યર્થના.